હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં હોળી પ્રગટાવી શિફર હોમી પૂજન કરી શ્રદ્ધાળુએ દર્શનનો લાભ લીધો. આ અંગેની વિગત એવી છે કે હોળી પર્વની ઉજવણી એ સૌ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે. રવિવારે સાંજના સુમારે શુભ મુહૂર્તમાં ઠેર ઠેર હોળિકા માતાજીની પૂજા અર્ચના કરીને હોળી પ્રગટાવવામાં આવી હતી. હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, તલોદ સહિત વિવિધ સ્થાને હોળી પ્રગટાવીને શ્રદ્ધાળુઓએ પ્રાર્થના કરી પૂજા કરી હતી. હિંમતનગર શહેરમાં માહવીનગર, ચાર રસ્તા, ટાવર ચોક, ગોકુલેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વર મહાદેવ મંદિર, હનુમાનજી મંદિર, ન્યાય મંદિર, પોલો ગ્રાઉન્ડ, મોતીપુરા સહિતના વિસ્તારોમાં ઠેર ઠેર હોળી પ્રગટાવવામાં આવી હતી. હોળીના દર્શન કરી શ્રદ્ધાળુઓએ પોતાની માનતાઓ પૂર્ણ કરી હતી. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ઢોલ નગારા સાથે લોકો હોળી માતાના દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા. હોળીના જ્વારા પરથી વરસનો વર્તારો અંદાજવામાં આવતો હોય છે. આ વખતે કોરોના મહામારીના પગલે લોકોએ છાણા, કપૂર, ઇલાયચી અને ગુગર હોમીને હોળિકા માતાની પૂજા કરી કોરોનાથી બચવા માટે પ્રાર્થના કરી હતી. પ્રાંતિજ તાલુકાના મજરા ગામમાં પણ ભૈરવદાદાના મંદિર નજીક દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરાઈ હતી અને શ્રદ્ધાળુઓએ અંગારા પર ચાલીને પોતાના પારેલા પશુઓની માનતા પૂર્ણ કરી હતી. હોળી પ્રગટાવ્યા બાદ ભૈરવદાદાના જયઘોષ સાથે અંગારા પર ચાલીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત ખેડબ્રહ્મા તાલુકાના આગ્યા ગામમાં પણ પ્રાચીન પરંપરા મુજબ વર્ષોથી ગ્રામજનો દ્વારા હોળી પ્રગટાવવામાં આવતી હતી. બ્યુરો રિપોર્ટ, ZSTV, હિંમતનગર.